વેલકમ બેક. તો વાત થઈ રહી છે વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશનની અને ફાઇવ સ્ટાર હોટલની, કે એક એવું બિલ્ડિંગ કે જ્યાંથી સમગ્ર ગાંધીનગરને જોઈ શકાય. આ હોટલથી લોકો સમગ્ર ગાંધીનગર ઉપરાંત મહાત્મા મંદિર અને વિધાનસભાની એક જ લાઇનમાં જોવાની મજા લઈ શકશે. આ ઉપરાંત મહાત્મા મંદિર કે જે વોકિંગ ડિસ્ટન્સ પર આવેલું છે, દાંડી કુટીર પણ જઈ શકશે. તો ભારતીય રેલવે ગુજરાતના ગાંધીનગર રેલવે સ્ટેશનની આ હોટલની મદદથી પીએમ મોદીના વિઝનની શરૂઆત કરી છે. અમારા સંવાદદાતા ગીતા મહેતા જોડાયા છે. ગીતા, એક એવું નજરાણું જે ગુજરાતમાં જોવા મળશે, કેપિટલ ગાંધીનગરમાં જોવા મળશે, અને રેલવે સ્ટેશન પર બનેલી ફાઇવ સ્ટાર હોટલથી લોકોને ઘણો ફાયદો થશે. એક તો બહારથી જે પ્રવાસીઓ આવશે, તમને હોટલમાં કઈ હોટલમાં રોકાવું તેની ચિંતા કરવાની જરૂર રહેશે નહીં, અને આ ઉપરાંત રેલવે સ્ટેશનની ઉપર જે હોટલ છે તે ગાંધીનગરની સૌથી મોટી ઇમારત ગણવામાં આવી રહી છે. આપની ગાંધીનગર એ ગુજરાતનું પાટનગર છે, એટલે સૌથી હેપનિંગ સિટી કહી શકાય. અને આ હેપનિંગ સિટીમાં આટલા મોટા સ્તરે ફાઇવ સ્ટાર હોટલ બનવી, એ ખાસ કરીને આગામી જે વાઇબ્રન્ટ સમિટ અને જે ઔદ્યોગિક સમિટ છે તેના માટે ખૂબ જ અગત્યનું બની રહેશે. અગાઉ એવું બનતું હતું કે જે કોઈ પણ ઉદ્યોગપતિઓ અને દેશી વિદેશી મહેમાનો આવતા હતા તેઓને અમદાવાદ રોકાવું પડતું હતું ને અમદાવાદથી ગાંધીનગર અપડાઉન કરવું પડતું હતું, ખાસ કરીને ઔદ્યોગિક સમિટોમાં ભાગ લેવા માટે. પરંતુ હવે હોટલ લીલા જેવી ફાઇવ સ્ટાર હોટલ બનતા અને અન્ય દેશોમાં જે પ્રકારે વૈવિધ્યસભર રેલવે સ્ટેશનો અને એરપોર્ટ હોય છે તે પ્રકારે રેલવે સ્ટેશન ઉપર એક હોટલ બનતા અને એને વિદેશી આખો ટચ મળતા, એનો જે લુક છે ભારતની અને ગુજરાતની જે ઇમેજ છે તે વિદેશના નજરિયામાં પણ ઘણી બદલાશે. હાલ આ કાર્યક્રમની વાત કરીએ તો થોડી જ મિનિટોમાં પીએમ નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ લોકાર્પણ કાર્યક્રમમાં જોડાશે. હાલ આ કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે. ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે સીએમ વિજયભાઈ રૂપાણી, ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સહિત કેન્દ્રીય રેલવે મંત્રી અને કેન્દ્રીય રાજ્ય રેલવે મંત્રી દર્શન જરદોશ પણ ઉપસ્થિત છે. સાથે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પણ સ્ટેજ ઉપર સ્થાન લીધું છે. થોડી જ વારમાં કાર્યક્રમની શરૂઆત થશે. જે આમંત્રિત મહેમાનો છે તેઓ સ્થાન લઈ ચુક્યા છે અને જે ટ્રેનને ફ્લેગ ઓફ કરવાના છે તે ટ્રેનમાં પણ આમંત્રિતો ગોઠવાઈ ચુક્યા છે. ખાસ કરીને પશુપાલકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. સૌ પ્રથમ આ ટ્રેન જે ગાંધીનગરથી બરેટા અને ગાંધીનગરથી વારાણસી તરફ પ્રયાણ કરવા જઈ રહી છે, તેમાં સૌથી પ્રથમ ગુજરાતીઓ અને ખાસ કરીને અંતરિયાળ વિસ્તારના પશુપાલકો, આદિવાસીઓ અને ગ્રામજનો સફર કરશે. જી જી, તો એક રીતે કહી શકાય કે પેસેન્જરોને એરપોર્ટ જેવી તમામ સુવિધાઓ એ રેલવે સ્ટેશનમાં મળશે અને રીડેવલપ રેલવે સ્ટેશન એક એરપોર્ટ જેવી ફીલ કરાવશે. અને તેનું ઉદ્ઘાટન હવે થોડી જ ક્ષણોમાં થશે જ્યારે પ્રધાનમંત્રી ઈ લોકાર્પણ કરાવશે. જે ટ્રેનો અહીંથી જે પસાર થવાની છે, તો એ કઈ કઈ ટ્રેનો રેગ્યુલર પસાર થશે અહીંથી, તો અથવા તો એવી કઈ કઈ ટ્રેનો હશે કે જે ગાંધીનગરથી દોડશે અને ક્યારથી તે સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે? હજી આજે પીએમ નરેન્દ્ર મોદી દ્વારા ફ્લેગ ઓફ બાદ આજથી જ તમામ ટ્રેનો કાર્યરત થશે. મૂળ ત્રણ ટ્રેનોની હાલ વાત છે. એક તો ગાંધીનગરથી વારાણસી, બીજી ગાંધીનગરથી બરેટા અને ત્રીજી સુરેન્દ્રનગર પીપાવાવ પ્રોજેક્ટ માટે જે સામાનની હેરફેર માટે જે ટ્રેનની જરૂર પડે છે, માલવાહક ટ્રેનની જરૂર પડે છે તેની વાત છે. એટલે એક ટ્રેન છે તે વીકલી ચાલશે, એક ટ્રેન છે તે દર બે દિવસે ચાલશે. હાલ એક્ઝેક્ટ જે એનો નિયમ અનુસાર જે ટાઈમ ટેબલ હોય તે અપાયું નથી, પરંતુ જે માહિતી અપાઈ છે, પ્રાથમિક માહિતી, તે અનુસાર ગાંધીનગરથી વારાણસી ટ્રેન વીકલી ચાલશે અને ગાંધીનગરથી બરેટાવાળી જે ટ્રેન છે તે દર બે દિવસે ચાલશે. અને સુરેન્દ્ર પીપાવા જે પ્રોજેક્ટ માટે માલવાહક ટ્રેનની જે વાત છે, અત્યાર સુધી ત્યાં જે કન્ટેનરો છે તે મોટા કન્ટેનરો નહોતા લઈ જવાઈ શકતા, પરંતુ હવેથી બ્રોડગેજ લાઈન બનતા મોટા મોટા કન્ટેનરોનું પણ વહન થઈ શકશે. અને એ જે ટ્રેન છે માલવાહક ટ્રેન તે જરૂરિયાત અનુસાર તે વહન કરશે. એટલે પ્રાથમિક ટાઈમ ટેબલ અનુસાર એક વીકલી ટ્રેન છે, એક દર બે દિવસે ટ્રેન છે અને એક માલવાહક ટ્રેન જે છે તે જરૂરિયાત અનુસાર